નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે ક્રિષ્ના. આપણા પૌરાણિક ગ્રંથોમાં દેવદૂતની અનેક અલૌકિક શક્તિઓનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ શું આ શક્ય છે કે દેવદૂતની તે શક્તિઓ કોઈ માણસની અંદર આવી જાય, એક માણસને એવી સિદ્ધિ મળી જાય કે જેનાથી તે અદ્ભુત તાકાતનો માલિક બની જાય, એવી તાકાત કે જેનાથી કારના પૈડાને ઈચ્છા પ્રમાણે ફેરવી શકાય. તમે કહેશો કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ આવો જ દાવો કરાઈ રહ્યો છે એક ગ્રંથને લઈને, જેને દેવદૂતનો દિવ્ય ગ્રંથ કહેવાય છે. આજે અમે તમને એક એવા દરબારમાં લઈ જઈશું જ્યાં એક સ્વામીજીની પાસે આવી જ શક્તિઓ હોવાનો દાવો કરાય છે. કહેવાય છે કે રોજ અનેક લોકો આ શક્તિના સાક્ષી બને છે. સ્વામીજી પાસે એવી કઈ શક્તિઓ છે કે લોકોના મનમાં રહેલી વાત તેઓ પહેલાથી જ જાણી જાય છે, કોઈ અંતર્યામીની જેમ. પહેલા અમને લાગ્યું કે આ કોઈ ગતકડું હશે, પરંતુ જ્યારે અમે આ દાવાની પડતાલ કરી તો કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી. સવાલ પહેલા મળી જાય છે તેના જવાબ. પરીક્ષામાં બેસતા પહેલા તેનું પરિણામ જણાવી દેવામાં આવે છે. આ ચમત્કાર દેવતા અથવા કોઈ બાબાનો નહીં, પરંતુ 600 વર્ષ પહેલા લખાયેલા એક તામ્રપત્રનો છે. કહેવાય છે કે તેના દરેક પત્તા ત્રિકાળ જ્ઞાની છે, જે કાંઈ પણ બોલ્યા વગર ફરિયાદીની વાત જાણી જાય છે. આમ તો ગ્રંથના પત્તા કોરા છે, પરંતુ જેવો મનમાં કોઈ સવાલ વિચાર્યો, એક રહસ્યમય મૂર્તિને માથે લગાવી અને બાદમાં મૂર્તિને ચમત્કારી ગ્રંથ સાથે સ્પર્શ કરાવ્યો અને તરત જ મનના વિચાર અક્ષર બનીને તામ્રપત્ર પર ઉભરી આવે છે, જેમાં સવાલ સાથે જવાબ પણ હોય છે. લોકો હેરાન છે, પરંતુ ચમત્કાર પર ભરોસો પણ છે. કમ્પ્યુટર કા ટેકનોલોજી જ્યાં ખતમ હુઈ ના વહાં સે યે શુરુ હુઆ હૈ. કે અગર રોકેટ પ્લેન મતલબ ઉપર જા સકતા હૈ તો યે ક્યું નહીં હો સકતા હૈ. ઉડીસાના એક નાના ગામમાં રહેલી એક પૌરાણિક રહસ્યમય ગ્રંથ, જેના રહસ્ય વિશે લોકોએ સાંભળ્યું તો છે, પરંતુ માત્ર થોડા જ લોકોએ તેને જોયું છે. આ પૌરાણિક ગ્રંથને અમે પ્રથમ વખત ટીવી પર લાવીશું, તેની સત્યતાની પડતાલ કરીશું. તો ચાલો સુલઝાવીએ આ પહેલી, જેને કેટલાક લોકો ચમત્કાર કહે છે તો કેટલાક તેને વિજ્ઞાનનું નામ આપે છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમારી સામે દાવો તો સ્વામીજીને લઈને કરાયો હતો, પરંતુ અમે જ્યારે કહાનીના ઊંડાણમાં ગયા તો ખબર પડી કે શક્તિઓ સ્વામીજીમાં નહીં, પરંતુ એ યુગો જૂના દિવ્ય ગ્રંથમાં છે, જે વર્ષોથી સ્વામીજીની પાસે છે. તામ્ર પર લખાયેલા એ પુરાણ વિશે કહેવાય છે કે તેના કેટલાક પન્ના કોરા છે, પરંતુ જ્યારે માણસ સાચા મનથી તેની સામે બેસે છે ત્યારે તેના તમામ મનની વાતો કોરા પન્ના પર ઉભરી આવે છે. આ કેવી રીતે શક્ય છે? આ સવાલનો જવાબ મેળવવા માટે અમે ઓડિશાના એક નાનકડા ગામમાં પહોંચ્યા. જે પૌરાણિક ગ્રંથનો દાવો અમારી સામે કરવામાં આવ્યો હતો તેનો ઇતિહાસ 600 વર્ષ પહેલાનો છે. તેને ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદે લખ્યો હતો, જેમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ જોવાની અદ્ભુત ક્ષમતા હતી. ઈશ્વર પાસેથી મળેલી શક્તિથી તેઓએ તામ્રપત્ર પર એક ગ્રંથની રચના કરી હતી. અચ્યુતાનંદ મહાપુરુષ અપને ભાવના કી ધારા, અપને સિદ્ધોં કે દ્વારા, દિવ્ય દૃષ્ટિ કે દ્વારા ભારતીય સંસ્કૃતિ, વિશ્વ કા ક્યા ક્યા હો ગયા હોને વાલે હૈ ભવિષ્ય મેં, આજ નહીં વો 500 સાલ કે પુરાની સે હી ઉસ વો ઇનકો બતા દિયે હૈ જે આજ ક્યા હોગા. કહેવાય છે કે આ પૌરાણિક ગ્રંથમાં અચ્યુતાનંદની શક્તિ હજુ પણ છે, જે ઓડિશાના પુરી નજીકના એક ગામમાં એક સ્વામી પાસે છે.
જે લોકોની સમસ્યા પહેલાથી જાણી જાય છે. આ દાવાની પડતાલ માટે અમે ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર પહોંચ્યા. नमस्कार, मेरा नाम सुहेल है और मेरे पीछे जो इमारत है ये है विश्वविख्यात कोणार्क सन टेम्पल, यानी कि कोणार्क का सूर्य मंदिर. एक ऐसा मंदिर जिसके बहुत सारे रहस्य हैं, बहुत सारे राज हैं, जिनसे दुनिया आज भी ना वाकिफ है. लेकिन हम कोणार्क आपको इस मंदिर के रहस्य बताने के लिए नहीं लाए हैं, हम आपको एक ऐसे सच से रूबरू कराने के लिए लाए हैं, एक ऐसे रहस्य से आपका सामना कराने लाए हैं जिसके बारे में दुनिया के चंद शख्स ही वाकिफ हैं. एक ऐसी किताब जिसमें दर्ज है दुनिया में मौजूद हर इंसान का भूत, वर्तमान और भविष्य. एक ऐसी किताब जिससे हर इंसान का सच उसके सामने आ सकता है. कहाँ है वो किताब, किसके पास है और किस तरह से उसका इस्तेमाल किया जाता है, कहाँ से हासिल हुई, यही सारे सवाल हमारे जहन में भी हैं और इसीलिए हम आए हैं कोणार्क. हमारी मंजिल कोणार्क थी 50 किलोमीटर दूर काकटपुर गांव थी. आज गांव ना मंदिर मा स्वामी रहे छे, जिमने पासे आ दिव्य ग्रंथ छे. जब हम बड़े बड़े रहस्यों की बात करते हैं तो आपके जहन में क्या आएगा? आपके जहन में आएगा कि कहीं बहुत ऊंचा पहाड़ होगा, कोई बड़ी गुफा होगी, कोई समुद्र का इलाका होगा जहां अंदर जाकर हम बहुत गहरा राज आपके सामने लाएंगे. लेकिन नहीं, ऐसा कुछ भी नहीं है. आज हम आपके सामने दुनिया का एक ऐसा राज लाने वाले हैं जो बहुत कम लोग जानते हैं. इस दुनिया के हर आदमी का भूत, भविष्य और वर्तमान एक किताब में दर्ज है और आज हम आपको वो किताब दिखाने वाले हैं. हम ओडिशा के एक छोटे से गांव में आए हैं, काकटपुर जाम की जगह है और यहां पर एक छोटे से मंदिर के पास बने एक छोटे से कमरे में मौजूद है हमारा, आपका और दुनिया में मौजूद हर इंसान का भूत, वर्तमान और भविष्य. मंदिर घणु नानु परंतु आकर्षक हतु. विश्वास नहोतो आवतो કે નાના મંદિર સાથે આટલો મોટો દાવો જોડાયેલો છે. સ્વામીજી બહાર ગયા હતા ત્યાં સુધી અમે કેટલાક લોકો સાથે વાતચીત કરી. પૃથ્વી ક્યાં કરતા હે, મન મે જો સવાલ આતા હે, એ મન કે અંદર જો હમ જો સવાલ કો સોલ્વ નહીં કર સકતે, વો પૃથ્વી સોલ્વ કરતા હે. પછી અમને એક એવા વ્યક્તિ મળ્યા જેઓને પહેલા પણ ગ્રંથ અને બાબાના ચમત્કારનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે. થોડી વાર પછી સ્વામીજી મંદિરમાં આવ્યા અને કોઈની સાથે વાતચીત કર્યા વગર સીધા જ મંદિરમાં ગયા. काकटपुर में यही वो छोटा सा मंदिर है जहां पर आज से 77 साल पहले पंडित जी ने पोथी के थ्रू लोगों का भविष्य बताना शुरू किया था. ये पोथी उनको धीमे धीमे करके हासिल हुई. ये पोथियां 600 साल से मौजूद हैं, ये सब इतिहास है. लेकिन अभी इस मंदिर का इतिहास मैं बताऊं आपको तो यहां पर 77 साल से वो लगातार लोगों से मिलते आ रहे हैं, लगातार उनको उनका भविष्य बताते आ रहे हैं. उसके बाद ये जगह छोटी पड़ने लगी, मंदिर बहुत छोटा सा था तो ये कमरा बनवा दिया गया. अब इस कमरे में वो बैठते हैं और इस कमरे में बैठकर वो लोगों से मिलते हैं. लेकिन जैसा कि बार बार उन्होंने कहा कि ये एक ऐसी विद्या है जो हर किसी को ना दिखाई जा सकती है ना बताई जा सकती है, इसीलिए बंद कमरे में बिना किसी इलेक्ट्रिसिटी के, बिना किसी बत्ती के, बिना किसी लाइट के बैठते हैं और एक समय में एक ही आदमी होता है अंदर जो अपने प्रश्न का उत्तर जानना चाहता है. आ मंदिर में कितलाक लोको ज आवे छे जेथी अमारी पासे वधारे समय नहोतो. અમે પહેલા વ્યક્તિથી પડતાલ શરૂ કરી. સૌથી પહેલા દિલીપભાઈ બાબા પાસે જવાના હતા. તેઓ બાબા પાસે જાય તે પહેલા જ અમે તેમને કેટલાક સવાલ પૂછી લીધા જે તેઓ મનમાં લઈને બાબા પાસે જવાના હતા. તીન મેં સોચ કે આયા હું, તીન ચીજે સોચ કરા હું. મેરા છોટા ભાઈ કે બારે મેં સોચ કે આયા હું. અપને છોટે ભાઈ કે બારે મેં પૂછના ચાહતે હૈ. પહેલા ક્વેશ્ચન મેં છોટે ભાઈ કા શાદી કે કહા, મતલબ શાદી તો હોગા, બચ્ચે પેદા હુએ તો શાદી તો હોંગે. મેં યે નહીં પૂછા કબ શાદી હોગા, યે મેરા જાનને કા જરૂરત નહીં હૈ. કહા હોગા, કિસસે હોગા, પહેલા સવાલ હૈ. દૂસરા હૈ મેરા પીએચડી કે બારે મેં જો કન્ટિન્યુએશન કૈસે હોગા, તો દૂસરા સવાલ પીએચડી કો લેકર હો ગયા. હા, એન્ડ થર્ડ ઓર થર્ડ और थर्ड मतलब पर्सनल चीज है, थर्ड पर्सनल है, उसे शेयर नहीं करना चाहते. लेकिन आपके लिए दो सवाल बहुत होंगे तो ये दो सवाल हैं. तीसरा सवाल इनका पर्सनल है, वो हम नहीं पूछेंगे. तो इन दो सवालों के जवाब क्या मिलते हैं ये देखते हैं. અહીંયા થી દિલીપ ભાઈ ની તમામ પ્રવૃત્તિ પર અમારી બાજ નજર હતી. અંદર જે વિધિ કેમેરા ની સામે થવાની હતી, સ્વામીજી કેમેરા સામે જ તમામ જવાબ આપશે. આપણે જોઈશું કે ગ્રંથની મદદથી સ્વામીજી
દિલીપ ભાઈના મનમાં રહેલા સવાલોને જાણી શક્યા કે નહીં. સૌથી મોટી વાત કે પ્રથમ વખત આ બધું ટીવી કેમેરામાં કેદ થવાનું હતું. અબ જો મેં આપકો દિખાને વાલા હું દુનિયા કા સબસે ગહેરા રાઝ હૈ, એક એસી પોથી જિસમે દર્જ હૈ હર ઇન્સાન કા ભૂત વર્તમાન ઓર ભવિષ્ય. હર ઇન્સાન કા, ઇસ દુનિયા કે હર આદમી કા ભૂત વર્તમાન ઓર ભવિષ્ય ઉસ પોથી મેં દર્જ હૈ. પંડિતજી વો પોથી કભી કિસી કો દિખાતે નહીં, હમને બડી મુશ્કિલ સે રાજી કિયા હૈ ક્યોંકિ ઉનકો લગતા હૈ કે ઇસકો દિખાને સે ઇસકી શક્તિ કમ હો જાયેગી, લેકિન મેને કિસી તરહ સે ઉનકો તૈયાર કિયા હૈ ઓર પહેલી બાર કેમરે પર આપ જો દેખને જા રહે હૈ વો વાકઈ હૈરાન કરને વાલા હૈ. 600 વર્ષ પહેલાનો આ કોયડો ઉકેલવાનો હતો. શું સ્વામીજીને દિલીપભાઈના પરિવારનું ભવિષ્ય નજર આવશે? આ તમામ સવાલોના જવાબ મળવાના હતા. દિલીપભાઈ પત્ની સાથે સ્વામીજી પાસે ગયા. રૂમમાં તામ્રપત્ર પર લખેલા અનેક ગ્રંથ હતા. સૌથી પહેલા બાબાએ મંત્રનો જાપ શરૂ કર્યો અને પછી નાની મૂર્તિને માથે લગાવવાનું કહ્યું. દિલીપભાઈની પત્નીએ મૂર્તિને માથે લગાવી અને બાદમાં બાબાએ તમામ જવાબ આપ્યા. પહેલા નંબર પ્રશ્ન થા કે ઉસકા પારિવારિક જીવન ઓર ભવિષ્ય થા. दूसरा आएगा प्रोफेशन, वो था उसका भविष्य था. तीसरा आएगा बच्चों को बारे में, वो बेटा के लिए एक प्रश्न है. तीन सोचा, यही तीन सोचा था आपने. કોઈ કાંઈ જ નહોતું બોલ્યું અને તેમ છતાં બાબાએ આ દિલીપભાઈ અને તેમની પત્નીના મનની વાત જાણી લીધી. પરંતુ આ કેવી રીતે થયું તે જાણવાનું બાકી હતું. અમે માત્ર એક સવાલ જાણવા માંગતા હતા જે દિલીપભાઈના નાના ભાઈ સાથે જોડાયેલો હતો. મેં જો પહેલે સોચ કરાયા થા આપકો બતાયા થા કે કબ હોગા મેરે કો નહીં જાનના હૈ, કિસસે હોગા ઓર કહાં હોગા, મતલબ પહેલે ભો બતા દિયા મેરે કો 2019 મેં કો હી હોગા શાદી, 2019 મેં શાદી હોગી, શાદી હોગા. ये तो कोई एस्ट्रोलॉजी कोई देख कर बता देगा, ये तो कोई खास बात वो भी बता दिए. इसका बाद मैंने ये नहीं सोचा था, मैंने जो सोचा था इसके बाद आंसर आया कि लड़की का नाम संगीता होगा और इनका घर मेरा घर से वेस्टर्न साइड में है. इनका गांव का नाम है नोआपाड़ा. और इनका पिताजी का नाम रघुनाथ है. देखिए लड़की के पिता का भी नाम बता दिया, लड़की का भी नाम बता दिया और वेस्टर्न डायरेक्शन में है ये भी बता दिया. अच्छा ये बात हम अगर पहली बार सुन रहे होते तो हमें भी लगता कि ठीक है यार कोई मनाया, मेरे भी किसी का भी नाम ले दूं, मैं संगीता बोल दूं, अनीता बोल दूं, कुछ भी बोल सकता हूं. लेकिन इनके साथ खुद हो चुका है कि इनको नाम बताया गया था इनकी पत्नी का और इनको एड्रेस दिया गया था और वही निकाला और वही शादी हुआ है. तो ऐसा नहीं है कि उनको पहले से पता था, ये तक नहीं पता था कि ये अपने भाई के बारे में सोच कर आए हैं. सवाल पूछने आए हैं, जाहिर है यहाँ पर आए तो कुछ ना कुछ पूछने ही आए होंगे, लेकिन अपने भाई की बात दिमाग में है ये तो किसी को भी नहीं पता था. हमको इन्होंने बताया कैमरे पे सिर्फ. હવે મુદ્દો એ નહોતો કે ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહીં. ચમત્કાર તો ગ્રંથની મદદથી વગર જણાવીએ મનની વાત જાણવાનો હતો. અમારી પડતાલ પણ આ જ હતી. હજુ અનેક ઘટનાઓ જાણવાની બાકી હતી. ગ્રંથના તે કોરા પન્ના જેમાં શબ્દો જાતે જ ઉભરીને આવે છે, તે અદ્ભુત અને અદ્રશ્ય શક્તિ જે સ્વામીજીને ત્રિકાળ જ્ઞાની બનાવે છે. હવે અહીંથી અમારી પડતાલનો મહત્વનો ભાગ શરૂ થઈ રહ્યો હતો. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. પ્રાણી ગ્રંથની પડતાલ ન કરી શકાય અને અમારો હેતુ પણ કોઈ ગ્રંથને પડકાર આપવાનો ન હતો. અમે તો બસ એ જાણવા માંગતા હતા કે તે પોથી અંગે જે દાવો જોડાયેલો છે તે સત્ય છે કે પછી અંધશ્રદ્ધા. કેટલાક અન્ય લોકોની મદદ સાથે અમે અમારી પડતાલ આગળ વધારી અને જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું. બંધ રૂમમાંથી આ ચમત્કારી ગ્રંથથી લોકોના ભવિષ્ય બતાવવાનો સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો. અમારી સામે જ
अनेक लोगों ने मनना जवाब जणावामां आव्या। बपोर सुधी तमाम लोको त्यांथी निकली गया। बाबा मंदिरनी बहार आवीने बैठा हता। अमे तेमनी साथे वातचीत करी, केम के अनेक सवालोना जवाब तेमनी पासे थी लेवाना हता। पंडित जी, मुझे सबसे पहले ये बताइए कि ये जो ये पोथी आपके पास है, ये आपको कहाँ से मिली? वो ये ताम्र पोथी कोणार्क अवधूत आश्रम में मिलता था। कोणार्क के अवधूत आश्रम में वो ताम्र पत्र मौजूद था। मठ का बगल से एक पुरातन बांफी है, वो बांफी का अंदर में था। कहानी प्रमाणे बाबा ने आ ग्रंथ एक गुफा माथी मळ्यो हतो, जे तेओ ने सपना मा जोवा मळ्यो हतो। ये फ्यूचर प्रेडिक्शन कैसे होता है? वही तो एक थ्योरी है, वर्तमान, भविष्य, अतीत, वो तीन का सब्जेक्ट आएगा। थ्योरी एक है, थ्योरी एक है, थ्योरी एक है। मंत्र तंत्र का सीखना पड़ेगा। अच्छा, वो प्राणायाम, योग, साधना, कुशल के लिए उन्हें सीखने पड़ेगा। एवं नथी के तमाम शक्ति आ ग्रंथ मां छे, तेमा रहेला मंत्रों ने जानवा माटे कठोर साधना करवी पड़े छे, परंतु लोको तेनाथी अजाण हता। कला जो है, ये हमारा देश का इतना बड़ा विज्ञान है, इसको इतनी छोटी सी जगह पे क्यों रखा हुआ है? इसको फैलाते क्यों नहीं है? दुनिया को क्यों नहीं बताते कि हमारे पास ऐसी चीज है जो और किसी के पास नहीं है? जौवन को रखने के लिए वो वस्त्र धारण करना पड़ेगा। अच्छा, जौवन इतना दिन से है, वो आवरण से रहने से उसका मूल्य बढ़ेगा। अच्छा, वो जौवन को फूंगा कर देने से उसका मूल्य नहीं रहेगा। मतलब आपको ये विद्या को छुपा के रखना पड़ेगा, ढक के रखना पड़ेगा। कदाच इतना माटे ज लोको ने आ जग्या अने आ पुराण नी ओछी जानकारी हती। हवे केटलाक अन्य लोको पण मंदिर मा आवी गया हता। थोड़ी वार मा फरी थी सवाल जवाब नो सिलसिलो शुरू थवानो हतो। सव्यसाची मोहंती बेंगलुरु मा कॉम्प्यूटर एंजीनियर छे, परंतु तेमना कहवा प्रमाणे ते ग्रंथ अने साधना सामे सुपर कॉम्प्यूटर पण निष्फळ छे। दुनिया का अगर मैं सबसे बड़ा कंप्यूटर भी उठा लूं और कोशिश करूं, कंप्यूटर तो बहुत हर किसी कंप्यूटर जहां कंप्यूटर का टेक्नोलॉजी जहां खत्म हुई ना, वहां से ये शुरू हुआ है। अच्युतानंद का काम था कि वो उनका काम था कि आगन अगन भविष्यतर जो कट गया है उनके बारे में बोल बताना, जो हो रहा है उनके बारे में बताना, जो आगे आ रहा है उनके बारे में बताना। हवे ग्रंथनी सामे सव्यसाची हता। अमे पण संपूर्ण तैयारी साथे त्यां हाजर हता। तेओने नानी मूर्ति ने माथे लगावी अने फरीथी तेज कवायत शुरू थई। सव्यसाचीए कई पण बतावाथी इनकार कर्यो, परंतु चेहरा परथी लाग्यु के तेओ जवाब थी संतुष्ट हता। ये आपके साथ कैसा रहा है? मतलब 100% स्ट्राइक रेट रहा है? 200% स्ट्राइक रेट। परंतु अमारे अमारो जवाब शोधवानो बाकी हतो। अमे कई अलग ज नक्की कर्यु। अन्य एक फरियादी पासे जवाब लखावी ने तेमना खिस्सा मा राखी दीधो। तो ये पेपर इनकी पॉकेट में मौजूद है, जब ये बाहर आएंगे तो इनकी पॉकेट से वही पेपर हम निकाल के और इनसे पूछेंगे कि ये सवाल क्या लिख कर लाए थे और गुरुजी ने इनसे क्या सवाल पूछे। वैसे भी वो आपके सामने होगा, अभी कैमरे पे सब आपके सामने होगा, ये सवाल इनके पॉकेट में रखे हुए हैं। आवक्ते अमे जारे अंदर गया तो ग्रंथ ना ताम्र पत्र ने ध्यान थी जोया। खरेखर पत्ता कोरा हता, तेना पर कई ज नहतु लख्यु, परंतु बाबा तेज पत्ता पर लेंस लगावी सामे वाला नु भविष्य बतावी रहा हता। आप तीन सवाल इस पे लिखे हुए हैं, आखिरी जो तीसरा है क्योंकि वो अंग्रेजी में है तो वो मैं पढ़ पा रहा हूँ, तो उसमें लिखा हुआ है कि अबाउट माय फ्यूचर, अबाउट माय फ्यूचर।
बाकी और दो सवाल क्या दो है आप बताइए। मेरा बेटा के बारे में पूछ, आपके बेटे के बारे में कुछ प्रॉब्लम हुआ था और रखा, तो ये पूछ रहे जो मुझे जो बोले मुझे तो खुश लगा। अच्छा, सूचना दिया कुछ? हाँ, तो जो आपके मन में सवाल थे क्या वही आए या कुछ अलग था? नहीं वही था, वैसा ही। એવું તો નથી કે બાબા ગ્રંથ વાંચીને ગોળ ગોળ વાતો કરે છે અને સમસ્યાથી પરેશાન લોકો તેને પોતાની સાથે જોડીને જોવા લાગે છે। શું ભવિષ્યવાણીનું આ રહસ્ય મનોવિજ્ઞાનના કોઈ સિદ્ધાંતમાં તો નથી છુપાયું? હવે તેનો જવાબ મેળવવાનો એક જ રસ્તો હતો, અમે ખુદ બાબા સામે પોતાના સવાલો લઈને બેસીશું અને તમામ કવાયતનો ભાગ બનીશું। जी बिल्कुल आ रहा है, सारे लेटर्स दिखाई दे रहे हैं, पूरा लिखा हुआ दिखाई दे रहा है, पूरा एक एक चीज़ लिखी हुई दिखाई दे रही है, ये देखिए पूरा लिखा हुआ दिखाई दे रहा है। जे ताम्र पत्र थोड़ी बार पहला कोरा हता, हवे तेमा शब्दों जोवा मळता हता, हवे ते केवी रीते थयु ते अमारी समझ थी बहार हतु। प्रोफेशन उसका भविष्य बार में एक प्रश्न है, सूचना विपरीत विकास हो फल निपरीत, वही प्रश्न से पूछता हूँ वो भविष्य आर्थिक स्थिति कैसे चालू रहेगा? हाँ माँ हाँ मिलाव्या सिवाय कोई रस्तो ज न हतो, केम के तमाम जवाब सटीक हता। અમે માત્ર બે જ સવાલ વિચાર્યા હતા, કેટલા સવાલ છે અને શું સવાલ હતા તે અમે કોઈને પણ નહોતું બતાવ્યું। આ કવાયતમાં બે વાતો સૌથી વધારે વિચારતા કરી મૂકે છે, એક કોરા પત્તા પર શબ્દોનું અંકિત થવું અને બીજું મનમાં રહેલા સવાલોને જાણી લેવા। અમને તેમાં કોઈ પદ્ધતિ નજર ના આવી તો પછી આ કેવી રીતે થયું? શું તે યુગો પુરાણી વિદ્યા છે? જ્યારે અમે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી તો બાબાએ સ્પષ્ટ ના પાડી, કહ્યું રહસ્ય જણાવી દેવાથી તેની શક્તિ ઓછી થાય છે, પરંતુ બાબાની ચિંતા તો કંઈક અલગ જ હતી। કુછ વક્ત બાદ તો મતલબ ચીઝે ખતમ હોઈ જાતી હૈ, તો આપકે બાદ યે કોન કરેગા? વો તો આદમી આયેગા। આદમી આયેગા? હાં। અચ્છા, वो हमारा पिताजी का प्रॉपर्टी नहीं है, वो प्रॉपर्टी जनसाधारण का है। जनसाधारण का है। वो जन कल्याण से लगेगा, वो जो अच्छा दिन आएगा ना, जो दिमाग से है विद्या जानते हैं, वो परीक्षा देने पड़ेगा। परीक्षा? परीक्षा। और वो परीक्षा क्या होगी? वो परीक्षा से यहाँ से है प्रश्न। अच्छा, इनी इसमें लिखे हुए प्रश्न क्या पूछना है? वो इसे प्रश्न है, वो प्रश्न को उत्तर जो आदि में देना है ना, उसको हैंड ओवर करना पड़ेगा। उसको दे देंगे आप? हाँ। कोई पद्धति अथवा तो खोटा इरादा थी चमत्कार करवानु काम ते लोको करे छे जेमने पैसा कमावानी लालसा होय छे, परंतु स्वामी अमरेश्वर मिश्रा मां तेवू कई ज न मळ्यु। रही बात आ पौराणिक ग्रंथ नी सत्यता नी, તેની પરખ માટે વધુ શોધ અને વૈજ્ઞાનિક તથ્યોની જરૂર હતી જે અત્યારે અમારી પાસે નથી। હવે આ કોઈ ચમત્કાર છે કે ગુમનામ વિદ્યા, તેનો નિર્ણય અમે તમારી પર મૂકીએ છીએ। સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત। તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।